વડોદરાની વડોદરામાં 1.75 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરવામાં આવી. સુરતના તત્કાલીન ડીપીઓ કૈલાશ ભોયાને રિમાન્ડ પૂર્ણ થતા હવે જેલમાં ધકેલી દેવાયો છે. ભ્રષ્ટ કૈલાશ ભોયાના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. મહત્વનું છે કે રિમાન્ડ દરમિયાન ધરમપુરની બેંકમાં અકાઉન્ટ સાથે લોકર મળ્યું હતું. એસીબીએ બેંક ઓફ બરોડાનું લોકર સીલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. એસીબી દ્વારા ટૂંક સમયમાં સીલ કરવામાં આવેલા લોકર અને દસ્તાવેજોની પણ તપાસ કરાશે. કૈલાશ ભોયાના રોકાણ અંગેના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે. તો જે પ્રકારે આ એક બાદ એક હવે ખુલાસા છે તે થઈ રહ્યા છે. હવે ભ્રષ્ટાચારનો આ સમગ્ર કેસ છે તે એક બાદ એક ખુલાસા છે તે કરી રહ્યો છે. વડોદરામાં 1.75 કરોડના ભ્રષ્ટાચારનો આ સમગ્ર કેસ છે તે હવે સામે આવ્યો છે. સમગ્ર મામલે હવે કાર્યવાહી છે તે ચાલી રહી છે. વડોદરામાં 1.75 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરવામાં આવી. સુરતના તત્કાલીન ડીપીઓ કૈલાશ ભોયાને રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં મોકલવામાં આવ્યો છે. ભ્રષ્ટ કૈલાશ ભોયાના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. મહત્વનું છે કે રિમાન્ડ દરમિયાન ધરમપુરની બેંકમાં અકાઉન્ટ સાથે લોકર પણ મળ્યું હતું. એસીબીએ બેંક ઓફ બરોડાનું લોકર સીલ કરીને હવે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે જોડાયા છે. માનુ, જે પ્રકારે વડોદરામાં 1.75 કરોડનું જે ભ્રષ્ટાચાર થયો, હવે જે આ બીજો સાગઠિયા છે તે હાલ ઉભરી આવ્યો છે અને જે સંપત્તિ છે તે તેની મળી આવી છે, હજી પણ કાર્યવાહી ચાલી રહી છે. આખરે તેને જેલમાં ધકેલવામાં આવ્યો. હજી પણ એવું માનવામાં આવે છે કે જે બેંક લોકર છે તે ખોલવામાં આવશે ત્યારે નવી વિગતો સામે આવી શકે છે. હજી પણ વધુ સંપત્તિ મળી આવી શકે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. માનું નેહા, પૂર્વ ટીપીઓ કૈલાશ ભોયા એટલે આ પણ એક સાગઠિયા છે, બીજા સાગઠિયા જેવું આ કારસ્તાન છે બહાર આવી રહ્યું છે. એસીબીએ 1.75 કરોડની અપ્રમાણસર મિલકતના મામલે ધરપકડ કરી હતી. જોકે રિમાન્ડ પૂરા થતાં એને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો છે, પરંતુ આ રિમાન્ડ દરમિયાન જે વિગતો આવી રહી છે, 5થી વધારે બેંક એકાઉન્ટો મળી આવ્યા છે અને એમાંથી ખાસ કરીને બીઓબીનું વડોદરા ખાતેનું બેંક એકાઉન્ટ છે સીઝ કરવામાં આવ્યું છે. એક ધરમપુરમાં પણ એનું બેંક એકાઉન્ટ છે એને સીઝ કરવામાં આવ્યું છે. એસીબી ધરમપુરના બેંક એકાઉન્ટની જ્યારે તપાસ કરશે ત્યારે અનેક રાજ ખુલે એવી શક્યતા છે. અત્યાર હાલ તો કરોડો રૂપિયાની વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલી જે જમીનો જોનફેર કરનાર જે કૈલાશ ભોયા છે એની પાસેથી માત્ર 12 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. એની પત્ની અને પુત્રના એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા હોવાની વિગતો મળી છે. કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી છે. જે રીતે ભોયા ઉપર આક્ષેપ લાગી રહ્યા છે એ પ્રમાણે તો 1.75 કરોડની સંપત્તિ વસાવી છે, 4.33 કરોડ રૂપિયાના રોકાણ અને ખર્ચ કરેલા છે. એની આવક કરતા જે મિલકત છે વધારે વસાવી છે અને એને લઈને આ સમગ્ર ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ખાસ કરીને વડોદરામાં જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા ત્યારે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી જમીનો છે એને જોનફેર કરેલી, એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે એવી પણ વિગતો મળી રહી છે. સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા ત્યારબાદ એસીબી આ કેસ નોંધ્યો અને એસીબી તપાસ કરી રહી છે. અનેક રાજ ખુલી રહ્યા છે, એના સંતાનોના નામે, અન્ય સગા સંબંધીના નામે પણ મિલકતો વસાવી હોય એવી પણ વિગતો મળી રહી છે. જ્યાં જ્યાં એને નોકરી કરી છે ત્યાં દુકાનો, ફ્લેટ, મકાનો જે ખરીદીએ છે એ તમામ અત્યારે ભાડે ચડી રહ્યા છે અને એની પણ આવક આવી રહી હતી. એટલે આમ અનેક વિગતો ખુલી રહી છે. રિમાન્ડ પૂરા થયા છે ત્યારે અનેક વિગતો બહાર આવી રહી છે. કરોડો રૂપિયાની સંપત્તિ ભ્રષ્ટાચાર કરી અને વસાવી હોય એવી વિગતો મળી રહી છે અને સિલસિલાબંધ રીતે એસીબી અત્યારે આ કેસમાં તપાસ કરી રહી છે. જી નેહા, બિલકુલ માનુ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો હવે કૈલાશ ભોયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે, પરંતુ હજી પણ એ લોકર છે જે સીલ કરવામાં આવ્યું, હવે લોકર અને દસ્તાવેજો છે તેની તપાસ છે તે શરૂ કરવામાં આવશે. હજી પણ બેનામી મિલકતો છે તે મળી શકે છે. 1.75 કરોડ વધુ સંપત્તિ, આવક કરતા વધુ સંપત્તિ 1.75 કરોડ છે તે મળી આવી છે. એટલે કે કહી શકાય 50-56% સંપત્તિ છે તે વધુ છે તે અહીંયા દર્શાવાઈ છે. હાલ તો આ સમગ્ર એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. સુરતના તત્કાલીન ટીપીઓ દ્વારા ભ્રષ્ટાચારનો આ સમગ્ર કેસ છે તેને લઈને તપાસ ચાલી રહી છે.
તો કેવી રીતે આ સમગ્ર ભાંડો ફૂટ્યો તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. કેવી રીતે ભોયાનો આ ભાંડો ફૂટ્યો, વડોદરાના જાગૃત નાગરિકે ભોયાના ભ્રષ્ટાચાર સામે અરજી કરી હતી, જે સમગ્ર જે દબાણો છે જે ઉભા કરી દેવામાં આવ્યા હતા, લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે તે થયો, તેને લઈને અરજી કરવામાં આવી. કૈલાસ ભોયા સામે સત્તાના દુરુપયોગની અરજી છે તે થઈ હતી 2012 થી લઈને 2016 દરમિયાન જે ભ્રષ્ટાચારો થયા તેની તપાસ તો ચાલી રહી છે. તે પહેલા એક જાગૃત નાગરિકે અહીં અરજી કરી, આક્ષેપને પગલે મિલકત અંગે તપાસ છે તે હાથ ધરવામાં આવી. જે આક્ષેપો છે તે કરવામાં આવ્યા, એક જાગૃત નાગરિક દ્વારા જે ફરિયાદ કરવામાં આવી, અરજી નોંધ્યા બાદ પણ સુરત ખાતે તેમની બદલી થઈ હતી. એસીબીએ 1 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2020 સુધી મિલકતના પુરાવા છે તે મેળવી લીધા છે અને ત્યારબાદ આ પુરાવા મેળવ્યા બાદ હવે એક બાદ એક જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે, બેનામી મિલકતો છે તે પણ સામે આવી રહી છે. એટલે કે કહી શકાય કે એસીબીએ હવે કૈલાસ ભોયાના બેંક એકાઉન્ટની પણ વિગતો એકઠી કરી છે. એસીબીએ આ સમગ્ર મામલાને ગંભીરતાથી ધ્યાને લઈને ભોયાના બેંક એકાઉન્ટની પણ તપાસો છે તે મેળવી છે, એકાઉન્ટની વિગતો મેળવી છે, બેંક લોકર છે તે સીલ કરવામાં આવ્યા છે, હજી દસ્તાવેજો પણ મળી આવવાના છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ આવક કરતા વધુ સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આવક કરતા વધુ સંપત્તિ છે તે બહાર આવી છે. 1.75 કરોડની જે સંપત્તિ છે તે હાલ તો સામે આવી રહી છે. નહેરુ પાર્ક સોસાયટીમાં વૈભવી બંગલો અને ફ્લેટ હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે. એટલે કે આ કૈલાસ ભોયા છે કે વૈભવી આલિશાન મકાનમાં રહે છે, કરોડો રૂપિયાના બંગલામાં છે તે રહે છે. 2012 થી 2016 દરમિયાન જે ભ્રષ્ટાચારો કર્યા છે તેના પણ ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે. ક્યાં ક્યાં તેને ભ્રષ્ટાચાર આચરાઈ શકે, વલસાડ ધરમપુરના ગામોમાં જમીન અને પ્લોટ હોવાનું પણ મોટો ઘસપોટ થયો છે. એટલે કે માત્ર જે ટીપી મંજૂર કરે છે તેને જ લઈને નહીં પરંતુ પ્લોટ જમીન પણ અનેક તેના નામે હોય તેવો પણ ઘસપોટ છે ત્યાં થઈ રહ્યો છે. ભોયાની આવક 2.75 કરોડ હતી, જેની સામે રોકાણ 4.33 કરોડ રૂપિયા મળી આવ્યું છે. એસીબીની તપાસમાં આ સમગ્ર એક બાદ એક જે ઘસપોટ છે તે થઈ રહ્યા છે અને આ સમગ્ર ભાંડો જ્યારે ત્યારે ફૂટ્યો જ્યારે કે એક જાગૃત નાગરિક સામે આવ્યો અને તેના દ્વારા આ ફરિયાદ છે તે કરવામાં આવી, ત્યારબાદ એસીબી દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી. આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે. એટલે કે તેની જે આવક છે તેના કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ તેને વસાવી છે, એટલે કે 56% સંપત્તિ તેની બેનામી હોય તેવું સામે આવી રહ્યું છે. કૈલાસ ભોયાએ ટીપીઓ તરીકે રાજ્યના જુદા જુદા શહેરોમાં મિલકત વસાવી છે. એટલે કે આપણે જે પ્રકારે વાત કરી કે કૈલાસ ભોયાએ માત્ર એક જ શહેર નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ 5 થી 7 એવા શહેરો છે કે જ્યાં તેને આ પ્રકારનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. વલસાડ, જૂનાગઢ, સુરત અને વડોદરામાં તેને મિલકતો છે તે વસાવી છે. આ ભ્રષ્ટાચાર કરીને તેને રૂપિયા કમાવીને કરોડો રૂપિયાની મિલકતો છે તે ઉભી કરી છે. વૈભવી કરોડો રૂપિયાના બંગલામાં તે રહે છે. ફરજ દરમિયાન હંમેશા તેઓ વિવાદોમાં રહેતા હતા. આ કૈલાસ ભોયા છે તે હંમેશા તેમની ફરજ દરમિયાન વિવાદોમાં પણ સંપડાયેલા છે. એક બાદ એક તેમના કારનામાઓ પણ સામે આવ્યા છે, તે છતાં પણ ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ પર તેમને હોય તેવું લાગી રહ્યું છે. ફરિયાદો છતાં કૈલાસ ભોયા પર કોઈ કાર્યવાહી અત્યાર સુધી નહોતી કરવામાં આવી. અત્યાર સુધી અનેક ફરિયાદો કૈલાસ ભોયા તરફ કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ તેવું પણ ક્યાંક ને ક્યાંક હવે સામે આવી રહ્યું છે. કારણ કે જે પ્રકારનું આ સામ્રાજ્ય છે ભ્રષ્ટાચારનું તે ઉભું કરવામાં આવ્યું હતું. કૈલાસ ભોયા સામે તપાસ ચાલુ હોવા છતાં તેની સુરત બદલી થઈ ગઈ હતી. જે પ્રકારે તેની સામે આ સમગ્ર ભ્રષ્ટાચારની અરજી છે તે કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર કેસ છે તે ચાલુ હતો, પરંતુ તે છતાં પણ તેની સુરત બદલી થઈ તે પણ એક વિચારવા જેવી બાબત છે. સુરત બદલી પાછળ રાજકીય પીઠબળ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જો કોઈ અધિકારી પર આ પ્રકારનો ભ્રષ્ટાચારનો કેસ કે કોઈ પણ કેસ ચાલતો હોય તો પછી તેની બદલી કેવી રીતે કરવામાં આવે તે પણ સવાલ ઉઠી રહ્યા છે. તે છતાં પણ સુરતમાં પણ બદલી પાછળ ક્યાંક રાજકીય પીઠબળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે કે સમગ્ર મામલે હવે આ એક બાદ એક ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય આ પ્રકારે ઉભું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે 1.75 કરોડનું જે આ બેનામી સંપત્તિ છે તે પણ મળી આવી છે. એટલે કે કહી શકાય કે આ તમામ પ્રકારની વિગતો છે તે એક બાદ એક ખુલી રહી છે અને હવે
આ પ્રકારની વિગતો છે તે મળી આવી છે. સમાચારોમાં આપણે જે પ્રકારે આગળ વાત કરીએ તો હવે આ તમામ બાબતને લઈને હવે આ એક બાદ એક ઘસપોટો છે તો થઈ રહ્યા છે. લખેલા પત્રથી ખડભડાટ સામે હવે એક બાદ એક ફરિયાદો આક્ષેપો પણ થઈ રહ્યા છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના